વડોદરાની તમામ વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ રહ્યું મતદાન પાસઠ પોઈન્ટ ત્યાંશી ટકા નોંધાયું મતદાન તારીખ પાંચ ડિસેમ્બરે વડોદરા શહેર જિલ્લાની કુલ દસ વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે થયેલા મતદાનમાં કુલ સત્તર પોઈન્ટ સોળ લાખ મતદારોએ મત અધિકારનો ઉપયોગ કરતા સરેરા સરેરાશ પાંસઠ પોઈન્ટ ત્યાંશી ટકા મતદાન થયું છે મતદાન પૂર્ણ થતાં જ નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ પોલિંગ સ્ટેશનમાંથી ઇવીએમને સીલ કરાયા હતા અને ત્યારબાદ સફળતાપૂર્વક વોટિંગ મશીનને પોલિટેકનિક સ્થિત સ્ટ્રોંગ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા જ્યાં હાલ ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત જિલ્લા ચૂંટણી તંત્રની ચાંપતી નજર છે વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભા બેઠક પ્રમાણે મતદાનની વાત કરીએ તો સૌથી વધારે મતદાન પાદરા બેઠક પર છોતેર પોઈન્ટ અગ્યાસી ટકા નોંધાયું છે જ્યાં કુલ એક લાખ બ્યાસી હજાર આઠસો ને સિત્યાસી મતદારોએ મતદાન કર્યું હતું ત્યારબાદ સાવલી વિધાનસભા બેઠક પર પંચોતેર પોઈન્ટ સિત્યોતેર ટકા મતદાન નોંધાયું છે ત્યાં કુલ એક લાખ ચુમ્મોતેર હજાર સાતસો ને ચુમ્મોતેર મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો વાઘોડિયા બેઠક પર તોતેર પોઈન્ટ અઠ્યાસી ટકા થયું મતદાન જ્યાં કુલ એક લાખ બ્યાસી હજાર એકસોને સોળ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો ત્યારબાદ ડભોઈ વિધાનસભા બેઠક પર બોતેર પોઈન્ટ નવ્વાણું ટકા મતદાન થયું જ્યાં કુલ એક લાખ અગ્ન્યો સિત્તેર હજાર આઠસોને ઓગણીસ મતદારોએ મતદાન કર્યું હતું કરજણ વિધાનસભા બેઠક પર એકોતેર પોઈન્ટ તેતાલીસ ટકા મતદાન થયું જ્યાં કુલ એક લાખ બાવન હજાર લાખો એક્યાસી મતદારોએ વોટિંગ કર્યું હતું વડોદરા શહેર વિધાનસભા બેઠક પર એક પોઈન્ટ ચોર્યાસી લાખ જેટલા મતદારોના મતદાનથી ટકાવારી સાહીઠ ટકાએ પહોંચી હતી તો માંજલપુર વિધાનસભા બેઠક પર ઓગણસાઇ પોઈન્ટ ચોપન ટકા મતદાન નોંધાયું છે જ્યાં કુલ એક લાખ છપ્પન હજાર આઠસો એકસઠ મતદારોએ મતદાન કર્યું અકોટા બેઠક પર એક લાખ ત્રેસઠ હજાર સાતસો ને છન્નું મતદારોએ મતદાનનો ઉપયોગ કર્યો ત્યારબાદ મતદાનની ટકાવારી ઓગણસાઠ પોઈન્ટ છત્રીસ ટકા નોંધાઈ હતી સયાજીગંજ વિધાનસભા બેઠક પર અઠ્ઠાવન પોઈન્ટ એકાણું ટકા મતદાન નોંધાયું છે અહીંયા કુલ એક લાખ સિત્ત્યોતેર હજાર ત્રણસોને ત્રણ મતદારોએ મતદાન કર્યું હતું રાવપુરા વિધાનસભા બેઠક પર એક લાખ ઇકોતેર હજાર આઠસોને એકાણું મતદારોએ મત અધિકારનો ઉપયોગ કરતા સત્તાવન પોઇન્ટ અગ્નિ સિત્તેર ટકા મતદાન નોંધાયું હતું વડોદરા શહેરની પાંચ બેઠકોમાં થયેલા મતદાનથી એક વાત એવી પણ ધ્યાને આવી છે કે રાજ્યના અન્ય મહાનગરપાલિકા વિસ્તાર કરતા વડોદરા શહેરમાં વધુ મતદાન થયું છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરે રૂમની મુલાકાત લીધી તથા સુરક્ષા વ્યવસ્થા તેમજ અન્ય આનુષંગિક વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું આઠમી ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ મતગણતરીની તૈયારીઓ ચાલી રહી છે મતદાન મથકો એ પ્રકારે સુસજ્જ થઈ રહ્યા છે અને સ્ટાફ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જે ઓબ્ઝર્વરની હાજરીમાં કરવામાં આવશે મતદાન ના મતગણતરીના ચોવીસ કલાક પહેલાં અને ત્રીજું રેન્ડમાઇઝેશન મતગણતરીના દિવસે સવારે પાંચથી છની વચ્ચે કરીને ટેબલ એલોટમેન્ટ કરવામાં આવશે પોલીસ કમિશનરશ્રીએ વ્યવસ્થિત રીતે ચૂંટણી પ્ર મતગણતરીનું કામ થઈ શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો છે થ્રી લેયરમાં સિક્યોરિટી સિસ્ટમ છે સ્ટ્રોંગ રૂમ ઉપર પેરા સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સીસ છે સેકન્ડ લેયરમાં સ્ટેટ પોલીસ અને થર્ડ લેયરમાં લોકલ પોલીસ સુરક્ષા કરી રહી છે એ એ એમને પ્રકારનો જવાબ આપી દીધો ગઈકાલે વડોદરા જિલ્લાનું શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થતાં તમામ દસે દસ વિધાનસભા મત વિસ્તારના બીયુસીયુની વીવીપેટને અત્રેની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં લાવવામાં આવ્યા છે દરેકને ઈવીએમ જે બીયુસીયુની વીવીપેટ છે એને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે હવે જે ગઈકાલે ચૂંટણી પૂર્ણ થઈ એના સંદર્ભમાં ઓબ્ઝર્વરશ્રી અને આરોસી સી સ્ક્રુટિની કરશે એ માટે ઉમેદવારો પણ હાજર રહેશે અને સ્ક્રુટિની થયા બાદ તમામ સ્ટ્રોંગ રૂમ અને જે પણ કે રેકેડ છે એને સીલ કરવામાં આવશે સમગ્ર વિસ્તારને અમે થ્રી ટીયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છેક અંદરની બાઉન્ડ્રી બીજું બિલ્ડિંગની બહાર અને છેક આઉટર પેરીફરી અને ઉપરાંત સમગ્ર સો મીટરના વિસ્તારને અમે સ્ટેટ પોલીસ દ્વારા સુરક્ષા ફાળવી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે ઉપરાંત સમગ્ર બિલ્ડિંગની વ્યવસ્થાનું સીસીટીવી કેમેરાથી પણ નિરીક્ષણ ચોવીસ કલાક થઈ રહ્યું છે અને ઉપરાંત અમે એક એક ગેજેટેડ ઓફિસરની પણ નિમણૂક કરી છે કે જે સતત એની હાજરી અહીંયા રાખશે ઉપરાંત ઉમેદવારો આ સમગ્ર વ્યવસ્થા નિહાળી શકે એના માટે અમે એક અલગ બહાર ટીવી કેમેરાની પણ વ્યવસ્થા રાખી છે કે જેમાં એ લોકો પોતપોતાના સ્ટ્રોંગ રૂમને પણ જોઈ શકશે ચોવીસ કલાક અથવા પોતાના પ્રતિનિધિને પણ એ બેસાડી શકશે ઓકે સાહેબ એક જ સવાલ છે કે તમામ દસે દસ વિધાનસભાના ઈવીએમ મશીનો આવી ગયા કે કોઈ વિધાનસભાના બાકી તમામે તમામ દસે દસ વિધાનસભા મત વિસ્તારના આવી ગયા છે